ભરૂચ હાઈવે રોડના કેબલ બ્રિજ ટોલ નાકા પર ફરજ બજાવતા સભ્યોને માર મારી તોડફોડ કરી લૂંટ કરનાર ચાર આરોપીની જિલ્લા એલસીબી પોલીસે ધરપકડ કરી હતી. ભરૂચ હાઈવે રોડના મુલુંદ ગામના ટોલ નાકા પર ઓવરલોડ ટેમ્પાના મુદ્દે થયેલા ઝઘડામાં 15 જેટલા ઈસમોએ ઘાતક હથિયારો સાથે ટોલ બુથ ઉપર હલ્લો બોલાવી તેમાં ફરજ બજાવતા કર્મચારીઓને માર મારીને લૂંટી લઈ નાસી છૂટ્યા હતા. આ બનાવની પોલીસ ફરિયાદ નોંધાતા જિલ્લા એલસીબી પોલીસ સહિતની ટીમે સીસીટીવી ફૂટેજના આધારે 15 પૈકી સુરત ખાતે રહેતા ચાર હુમલાખોરો અનિલ બુટા ભરવાડ, સુરેશ પુના જોગરાણા અને મુન્ના કાના ચોસલા તેમજ ગોપાલ જોગરાણાની ધરપકડ કરી તેઓની પાસેથી હજારો રૂપિયાની રોકડ તથા ગુનાના કામે વપરાયેલ ટેમ્પો કબજે લીધો હતો. આપણે ગઈ 4 એપ્રિલના રોજ સાંજે લગભગ 6:15 વાગે એક માંડવા ટોલ નાકા પાસે અનિલ ભરવાડ નામનો માણસ પોતાના ટ્રક GJ19AX8196 લઈને ક્રોસ કરતા હતા. એ વખતે ટોલ નાકાના કર્મચારીઓએ એને ટ્રકને ઓવરલોડની શંકા જતા અને એને વજન લેવા માટે જાણ કરી. એ બાબતમાં બંનેના વચ્ચે ઝઘડા થયા અને ટોલ નાકાના કર્મચારી દ્વારા આ ટ્રકનું જે છે કાચ પણ તૂટી ગયેલ. એ ઘટના પછી લગભગ રાત્રે 10:30 વાગ્યાની આસપાસ એક વર્ણાગાડી અને એક બીજા ટ્રકમાં અમુક ઈસમો ત્યાં માંડવા ટોલ નાકા ઉપર આવેલા અને ત્યાં એ લોકોના કેબિનના કાચો તોડ્યા અને ફર્નિચરની તોડફોડ કરી, પ્લસ અમુક એ લોકોના જે રૂપિયા હતા એની લૂંટ ચલાવી. એની જાણ પોલીસને થતાં પોલીસે તાત્કાલિક એ સ્થળ ઉપર પહોંચી અને એ લોકોના જે સીસીટીવી ફૂટેજ છે એ ચકાસ્યો અને એમાંથી જે એક ટ્રકના નંબર મળ્યા એ RTOમાંથી એની વિગત મેળવી અને રાતોરાત 3 ટીમો બનાવી એ લોકોના શોધખોળ ચાલુ કરી. એ લોકોના માટે કોમ્બિંગ કરવામાં આવી. અંકલેશ્વર સિટીની પોલીસ એમાં કાર્યરત થઈ અને એના અનુસંધાને 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એ લોકો જે છે એની પૂછપરછ કરતાં એમાં ખબર પડી કે આમાં કુલ 11 જણા આ બે ગાડીઓમાં આવીને અને આ બનાવને અંજામ આપ્યો છે. એના જે મુખ્ય આરોપીઓ છે એમાં અનિલ બુટાભાઈ ભરવાડ, પછી સુરેશ પુના, મુન્ના કાણાભાઈ અને ગોપાલ સાજનભાઈ, આ 4 જણાની પોલીસે અત્યારે ધરપકડ કરી છે. પછી ગુનામાં જે ટેમ્પો વપરાયામાં આવ્યા છે જેના નંબર GJ1TT6742 છે એ ગાડી પણ કબજા કરવામાં આવી છે. એ ઉપરાંત જે ગુનામાં બીજા 7 આરોપીઓ હતા એ તમામનું પણ નામ મળી ગયા છે. એ લોકો માટે પણ ટીમો અલગ અલગ જગ્યાએ રેડ કરીને અને પકડવાની તજવીજ હાથ ધરેલ છે. સાહેબ, સીસી ફૂટેજ આ જે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે, એટલે એવું કયું કામ હતું કે આ લોકો ખુલ્લા મોડે આવી રીતે આટલી મોટી દાદાગીરી કરી? એ હવે 4 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે અને એ લોકોએ જે આ ગંભીર બનાવ બન્યા છે એ કરવાના હેતુ શું હતો એ દિશામાં હવે તપાસ કરવામાં આવે છે. બીજું, એક કાલે ર્યુમર હતો કે ત્યાં ફાયરિંગ પણ કરવામાં આવી છે. ફાયરિંગના કોઈ બનાવ બનેલ નથી.